नमस्ते। मोदी सरकार द्वारा विद्यार्थियों माटे एक ऐतिहासिक निर्णय लेवामां आव्यो छे। आ निर्णय अंतर्गत विद्यार्थी ने कोईपण केटेगरीनी अंदर नौकरी लेवी छे तो मात्र एक ज परीक्षा आपवी पड़शे। मित्रों, अत्यार सुधी तमारे रेलवेनी अंदर, पोलिसनी अंदर, बैंकनी अंदर आवी विविध केटेगरीनी अंदर नौकरी लेवी होय तो तमारे अलग अलग छे ए तैयारी पण करवी पड़ती हती अने अलग अलग तमारे एग्जाम पण आपवी पड़ती हती। परंतु आ निर्णय पछी छे ए तमारे एक ज एग्जाम आपवानी रहेशे अने ए परीक्षाना बेज ऊपर छे ए तमने दरेक केटेगरीनी अंदर नौकरी मळवा पात्र रहेशे। तो मित्रों, मोदी सरकारनो आ ऐतिहासिक निर्णय शुं छे ए निर्णय आपणे आ वीडियोमां जोशुं। एटला माटे वीडियोने तमे अंत સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એને વિનંતી કરી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમને આવા વિડીયો બનાવવા માટે મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે। જેમાં 19 ઓગસ્ટ 2020 ના દિવસે કેબિનેટની બેઠક યોજાઈ હતી। બેઠકની અંદર મોદી સરકારે NRA એટલે કે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના કરવા માટેની મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત આખા ભારતની અંદર CET એટલે કે કોમન ઇલિજિબિલિટી ટેસ્ટ એટલે કે આ પરીક્ષા છે એ લેવામાં આવશે, જેનાથી અલગ અલગ ભરતી માટે અલગ અલગ પરીક્ષા આપવાની જરૂર નહીં રહી। તો મિત્રો, ભારતની અંદર છે એ રાષ્ટ્રીય ભરતી એજન્સીની સ્થાપના કરવામાં આવી છે અને એ સ્થાપના દ્વારા એક કોમન ઇલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવશે, આવી એક પરીક્ષા લેવામાં આવશે અને એ પરીક્ષાનું જે મેરિટ બનશે એને આધારે દરેક ભરતી પ્રક્રિયા છે એ કરવામાં આવશે। એટલે કે NRA દ્વારા એક સામાન્ય પરીક્ષા લેવામાં આવશે। કોમન ઇલિજિબિલિટી ટેસ્ટનું મેરિટ લિસ્ટ છે એ 3 વર્ષ સુધી માન્ય રહેશે। CET એટલે કે કોમન ઇલિજિબિલિટી ટેસ્ટની એક્ઝામ છે એ તમે ગમે એટલી વખત આપી શકશો અને મિત્રો, આ નિર્ણય છે એ કેન્દ્ર સરકારનો છે અને આખા ભારતની અંદર લાગુ થશે। વર્ષમાં 2 વખત આ પરીક્ષાનું છે એ આયોજન કરવામાં આવશે। મિત્રો, વર્ષની અંદર 2 વખત આ પરીક્ષા છે એ લેવામાં આવશે। આ પરીક્ષા 12 ભાષાની અંદર ઉપલબ્ધ હશે, જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો જે પણ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો છે એ પણ ગુજરાતીની અંદર છે એ આ પરીક્ષા આપી શકશે। નોન ટેકનિકલ પોસ્ટ માટે ગ્રેજ્યુએશન, 12મું પાસ અને 10મું પાસ એમ દરેક માટે અલગ અલગ CET પરીક્ષા છે એ હાથ ધરવામાં આવશે। એટલે કે મિત્રો, આ પરીક્ષા છે એ દરેક વ્યક્તિઓ દઈ શકશે। ધોરણ 10 પાસના જે વિદ્યાર્થીઓ છે એ પણ દઈ શકશે, ધોરણ 12 પાસના જે વિદ્યાર્થીઓ છે એ પણ દઈ શકશે અને ગ્રેજ્યુએશન પાસના જે વિદ્યાર્થીઓ છે એ પણ દઈ શકશે। આ ત્રણેય માટે છે એ અલગ અલગ પરીક્ષા છે એ જુદા જુદા સ્ટેજમાં લેવામાં આવશે। કોઈ વિદ્યાર્થીને ઓછા માર્ક આવ્યા હોય અને બીજી વખત ટેસ્ટ આપે છે અને વધારે માર્ક આવે તો નવું મેરિટ હશે એ નવા માર્કને આધારે માન્ય ગણાશે। એટલે મિત્રો, પહેલાં એક પરીક્ષા લેવામાં આવશે, પરીક્ષાને આધારે એક મેરિટ બનશે અને મેરિટની અંદર જે વ્યક્તિનું સારું મેરિટ હશે એ લોકોને એ પોસ્ટની અંદર છે એ જગ્યા આપવામાં આવશે અને તમે 1થી વધારે વખત છે એ આ પરીક્ષા આપી શકો છો અને 3 વર્ષ સુધી આનું રિઝલ્ટ છે એ માન્ય ગણાશે અને તમારે ઓછા માર્ક આવ્યા હોય અને તમે બીજી વખત ટેસ્ટ આપવા માગો છો તો પણ તમે આપી શકો છો અને બીજી વખત તમારે વધારે માર્ક આવે તો એ માર્ક છે એ તમારા માન્ય ગણાશે। આ પરીક્ષા માટે નવા પરીક્ષા કેન્દ્રો છે એ ઊભા કરવામાં આવશે। દરેક જિલ્લામાં ઓછામાં ઓછું 1 કેન્દ્ર બનાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને નજીકમાં જ પરીક્ષા કેન્દ્ર મળી રહે અને વિદ્યાર્થી સરળતાથી છે એ પરીક્ષા પણ આપી શકે। CET ભરતી પ્રક્રિયા છે એ ઓનલાઈન હાથ ધરવામાં આવશે। જે રીતે કેન્દ્ર સરકારની દરેક પરીક્ષાઓ છે એ ઓનલાઈન હોય છે, કમ્પ્યુટર બેજ હોય છે, એ રીતે જ તે આવનારી પરીક્ષાઓ છે એ ઓનલાઈન રાખવામાં આવશે। કેન્દ્ર સરકારની નોકરીઓ જેવી કે રેલવે મંત્રાલય છે, નાણાં મંત્રાલય નાણાં વિભાગની છે, IBPS છે, SSC છે, RRB છે, IBPO ગ્રુપ B અને ગ્રુપ C માટેની જે લેવાતી ભરતી પ્રક્રિયાઓ છે આ દરેક ભરતી પ્રક્રિયાની અંદર છે એ આ નિયમ છે એ લાગુ કરી દેવામાં આવશે। ઉમેદવાર તેના આધારે વિવિધ ખાતાની સરકારી નોકરી માટે છે એ અરજી કરી શકશે, એટલે કે પરીક્ષા આપી દેશે ત્યાર પછી જે મેરિટ બનશે એ મેરિટને આધારે વિવિધ સરકારી ખાતાની જે પરીક્ષાઓ છે એની અંદર એ એપ્લાય કરી શકશે। અને મિત્રો, માહિતી આપવામાં આવી હતી કે આ પરીક્ષાના મેરિટને આધારે રાજ્ય સરકાર પણ પોતાના રાજ્યોની અંદર છે એ ભરતી પ્રક્રિયા કરી શકે છે, આવો સુઝાવ પણ એ લોકોએ આપ્યો હતો। અને મિત્રો, આ પરીક્ષાથી તમારો સમય બચશે, પૈસાની પણ બચત થશે, ફોર્મ ફી અથવા તો તમારા ફોર્મ ભરવા માટે જે ચાર્જ લાગતો હોય એની અંદર તમને બચત મળશે, રાહત મળશે। ત્યાર પછી તમે વિવિધ કેટેગરીની અંદર એપ્લાય કરતા હોવ છો તો તમારે વિવિધ કેટેગરી માટે છે એ પુસ્તકો ખરીદવા પડે છે, અલગ અલગ સિલેબસ હોય એને કારણે, તો એની અંદર પણ તમને રાહત મળશે। તો મિત્રો, કેન્દ્ર સરકારે આ રીતે છે એ નિર્ણય બહાર પાડ્યો છે અને આગામી દિવસોની અંદર લાગુ પણ કરી દેવામાં આવશે અને કેન્દ્રીય કેબિનેટે છે એ રાષ્ટ્રીય ભરતી
एजेंसी ने मंजूरी पण आपी दीधी छे अने एनु जे फंडिंग हतुं ए पण फाळवी देवामां आव्युं छे एटले थोड़ा दिवसों नी अंदर छे ए आ लागू करी देवामां आवशे। अने अहींया दरेक विद्यार्थी मित्रोने जणाई दो के आ निर्णय छे ए केन्द्र सरकारनो निर्णय छे अने केन्द्र सरकारनी जे भर्ती प्रक्रिया आवे छे एनी अंदर लागू करवामां आवशे। गुजरात सरकारनी जे भर्ती प्रक्रिया छे एनी अंदर लागू करवामां आवशे के नहीं एनी माटेनो निर्णय छे ए सरकार द्वारा लेवामां आवशे। परंतु केन्द्र सरकारनी जेटली पण भर्ती प्रक्रिया आवे छे जेमां खास करीने रेलवेनी छे, आईबीपीएसनी छे, बैंकनी छे अथवा तो बीजी घणी बधी भर्ती प्रक्रिया आवे छे एनी अंदर आ निर्णय छे ए लागू करवामां आवशे। तो मित्रों सरकार छे ए नवा नवा सुधारा लावी रही छे। थोड़ा दिवसों पहला शिक्षण नीति ने लईने नवा सुधारा छे ए मंजूर करवामां आव्या हता अने हवे फरीथी एनआरआईनी छे ए नवी टीम ने मंजूरी आपी दीधी छे जेने आधारे कॉमन एलिजिबिलिटी टेस्ट छे ए लेवामां आवशे। तो मित्रों सरकार द्वारा आ जे निर्णय करवामां आव्यो छे ए तमने गम्यो छे के नहीं एनी एक कॉमेंट करी देजो अने आ माहिती ने गुजरातना दरेक विद्यार्थी सुधी वाली सुधी पहोंचाड़ी देजो जेथी करीने ए लोको पण जाणी शके के शिक्षणनी अंदर आगमी दिवसोनी अंदर आवा सुधारा छे ए थवाना छे जे खास करीने बेरोजगार युवानो छे एना सुधी तो आ वीडियो ने पहोंचाड़ी ज देजो। अने मळशु एक नवा वीडियो साथे नवी माहिती साथे त्यां सुधी चेनलमां जोड़ाई जजो। आवजो। बाय बाय। जय जवान जय किसान।